નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ભરતભાઈ સોનાણી. આજે આપણે આ યુટ્યુબ વિડીયોમાં આજે વાત કરીશું લીવરની રસીની સારવાર વિશે. લીવરમાંથી રસી કાઢવાની પ્રોસેસનો વિડીયો હું તમને ડેમોન્સ્ટ્રેટ કરીને જોઈશું આપણે. તો મિત્રો, આ વિડીયોનો હેતુ બિલકુલ એવો નથી કે આ જોઈને કોઈ પણ વ્યક્તિ આ પ્રોસેસ કરી શકે. આ વિડીયોનો હેતુ માત્ર સમજણ માટે છે. તો સૌથી પહેલાં જોઈએ કે લીવરની રસી એટલે કે લીવર એબ્સેસની સારવાર શું હોઈ શકે. તો લીવર એબ્સેસની સારવારનો ડિટેલ વિડીયો તો આપણે યુટ્યુબ ચેનલમાં છે, પરંતુ ટૂંકમાં કહીએ તો લીવર એબ્સેસની અંદર જ્યારે રસી થોડા પ્રમાણમાં હોય તો આપણે ડાયરેક્ટ એને ઇન્જેક્શનથી સૂકાવી શકીએ. પરંતુ જ્યારે રસી અમુક સાઇઝથી વધુ હોય, જે દવાથી ના સૂકાઈ શકે, તો આપણે એ રસીને કાઢવાની જરૂર પડતી હોય. તો રસી કાઢવા માટે આપણે બે ત્રણ પ્રોસેસ કરી શકીએ. સૌથી પહેલી વસ્તુ છે લીવર એબ્સેસ એસ્પિરેશન, એટલે કે સોનોગ્રાફીમાં જોઈ અને લીવરમાં જ્યાં રસી થઈ હોય એમાં સોય નાખી અને સોયથી રસી કાઢી નાખવામાં આવે અને લીવર એબ્સેસ એસ્પિરેશન કહેવાય. બીજી વસ્તુ છે પિગટેલ ઇન્સર્શન, એટલે કે લીવરની અંદર રસી પ્રમાણમાં વધુ છે કે જેના કારણે આપણે ખેંચીએ તો સંપૂર્ણ રસી ના આવે. એકવાર ખેંચીએ તો લિક્વિડ પોર્શન જે થયો છે એ આવી જાય, પરંતુ થોડા દિવસ પછી પાછી રસી ઓગળી, થોડી નવી થાય, પાછી ભરાય, જેના લીધે આપણે રિપીટેડ એસ્પિરેશન એટલે કે વારંવાર રસી ખેંચવાની જરૂર પડતી હોય. તો એવા કેસમાં આપણે લીવરની અંદર જે રસી થઈ છે કેવિટીની અંદર એક નળી મૂકી દેતા હોઈએ, જેથી કરીને એ નળીની અંદરથી જેમ જેમ રસી બનતી જાય એ વારંવાર જેટલી રસી બને એટલી બહાર આવતી રહે, જેથી કરીને આપણે વારંવાર પંક્ચર કરી અને વારંવાર ખેંચવાની જરૂર ના પડે. ત્રીજો પ્રકાર છે ઓપરેશન. ઘણીવાર લીવરની અંદર રસી અંદર પેટમાં ફાટી ગઈ હોય તો એવા કેસની અંદર આપણે ખેંચવાથી કે નળી મૂકીને સાફ ના કરી શકીએ અને આપણે ઓપરેશન કરીને રસી સાફ કરવી પડતી હોય. તો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જોઈશું કે એસ્પિરેશન શું હોય અને લીવર એબ્સેસની અંદર નળી મૂકીને એટલે કે પિગટેલ ઇન્સર્શન કરીને કઈ રીતે કરવામાં આવે. તો મિત્રો, સૌથી પહેલા આપણે ખોટું પાડવા માટે એટલે કે લોકલ એનેસ્થેસિયા ઇન્જેક્શન આપતા હોય, ત્યારબાદ આપણે સોય નાખી અને રસીનું લોકેશન કન્ફર્મ કરતા હોય. આ રીતે સોય નાખ્યા પછી આપણે રસીનો ભાગ છે એ રસી આપણે કાઢતા હોય, ખેંચી કન્ફર્મ કરીએ કે મારી સોયની ટીપ છે રસીમાં છે એટલે આ લોકેશન ઉપર છે. આના માટે આપણે સોનોગ્રાફી ગાઈડન્સની જરૂર પડે, સોનોગ્રાફીમાં જોઈને આપણે આ રીતે નિદર રાખતા હોય. હવે એકવાર એ થયા પછી આપણે નાનો ઇન્સિઝન એટલે કે નાનો કાપો મૂકી આપણે અંદરની સાઈડ નળી મૂકવા માટે જે રસ્તો હોય એ થોડો આ રીતે ઇન્સ્ટ્રુમેન્ટથી રસ્તો છે આપણે ડાયલેટ કરતા હોઈએ. રસ્તો ડાયલેટ કર્યા પછી પિગટેલ કેથેટર એટલે કે જે આપણે નળી મૂકવાની છે એ નળીની જે પ્રોસેસ છે આપણે નળી છે ઇન્સર્ટ કરતા હોઈએ. બે પાંસળીની વચ્ચે કે જે જગ્યાએ લોકેશન આપણે સોનોગ્રાફી કરીને જોયું કે સેફ છે એ લોકેશનમાંથી આપણે આ રીતે નળી જવા દેતા હોઈએ. નળીની આપણે ટીપ કેટલી અંદર નાખવી આપણે સોનોગ્રાફીમાં જોઈને ડેપ્થ જોયું હોય એટલે કે રસીની જે કેવિટી છે એનું સેન્ટર કેટલું ડીપ છે એના મુજબથી આપણે જોયું હોય. એકવાર એટલે પહોંચ્યા પછી આપણે એકવાર આ રીતે ખેંચીને ટીપ મારી રસીની અંદર જ છે જોઈ આપણે ખેંચ્યું તો રસી આવી. એ પછી આપણે અંદરનું સ્ટીલેટ એટલે કે મેટલની સોય છે આ રીતે કાઢી લેતા હોય અને પ્લાસ્ટિકની નળી છે એને થોડી વધુ અંદર નાખતા હોય, જેથી કરીને એ ભાગ છે એ રસીની કેવિટીની અંદર જતું હોય અને એના લીધે આ રીતે રસી બહાર આવતી હોય, જે તમે જોઈ શકો છો કે આખી રસી બહાર આવે છે. પછીથી આપણે જે બાકીની રસી હોય એ આ રીતે સિરિન્જથી સંપૂર્ણ કાઢી લેતા હોય. સિરિન્જથી આપણે બધી જ પસ છે, ઘણીવાર બહુ વધુ રસી હોય તો મોટી સિરિન્જથી થ્રી વે વાલ્થી આપણે કાઢતા હોય, જેથી કરીને આપણને રસી કાઢવામાં સરળતા પડતી હોય. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે રસી એક વાટક્યો ભરાઈ ગયા પછી પણ બીજું આપણે કિડની ટ્રે એટલે કે અંદાજિત ઓલમોસ્ટ 300-400 ml જેટલી રસી આ રીતે કાઢી, આ રીતે સિરિન્જથી સંપૂર્ણ રસી કાઢી નાખવામાં આવે. લિક્વિફાઈડ રસી એટલે કે રસીની ગાંઠ ઓગળી જેટલી રસી થઈ હોય એટલી આપણને આ એક સેટિંગમાં નીકળી જતી હોય. પછી જેમ જેમ જે આગળ ઇન્ફેક્શન કંટ્રોલ થતું હોય, લિક્વિફાઈડ રસી થતી જાય એમ આપણે રસી છે આગળ જરૂર પડે એ નળીમાં આવતી રહે એટલા માટે આપણે આ નળી મૂકતા હોઈએ. આ સંપૂર્ણ રસી નીકળી ગયા પછી સિરિન્જમાં જ્યારે આવતી બંધ થઈ જાય પછી આપણે અમુક દવાઓ જેવી કે મેટ્રોઝિલ દવા હોય એનો વોશ આપતા હોય. જે તમે જોઈ રહ્યા છો કે મેટ્રોઝિલ નામની દવાનું ઇન્જેક્શન આપણે ભરીએ, એ જે આપણે નળી વાટે અંદર રસીની જે કેવિટી છે એની અંદર નાખતા હોઈએ, રસીની કેવિટીની અંદર નાખીને આપણે ફરીવાર એને પાછું ખેંચતા હોય, જેથી કરીને દવાના લીધે અમુક ઘાટા પોર્શન હોય એ પણ આવી જતા હોય અને એક એન્ટીબાયોટિક તરીકે કામ કરતું હોય. પછીથી આપણે આ રીતે નળીની સાથે એક બેગ એટેચ કરી દેતા હોઈએ, જેથી કરીને રસી જે અંદર બને એ ધીમે ધીમે આવતી રહે, જે અંદરની સાઈડ કલેક્શન નહીં થાય એટલે આપણે વારંવાર પંક્ચર કરી રસી કાઢવાની જરૂર ના પડે, જેથી કરીને રસી છે આ રીતે બેગમાં ભરાતી રહે. તો મિત્રો, આ રીતે પિગટેલ કેથેટરની પ્રોસેસ છે. જ્યારે એસ્પિરેશન એટલે કે આપણે પહેલી નીડલ જોઈ કે નીડલ નાખીને રસી કન્ફર્મ કરી કે આપણી ટીપ છે નીડલ છે રસીમાં છે
એ પ્રોસેસમાંથી તે ખાલી નીડલથી જ આપણે બધી રસી કાઢી લઈએ તો એને લીવર એબસેસ એસ્પિરેશન કહેવાય. પરંતુ એની અંદર અત્યારે ખાલી લિક્વિડ પોર્શન હોય અને જે એકદમ પાતળી રસી હોય એટલે કે એકદમ લિક્વિફાઈડ રસી હોય એ જ આવે, ઘાટી રસી ના આવી શકે. આ ઉપરાંત ઘણીવાર એન્ટીબાયોટિક જતી જાય, બીજી રસી જેમ જેમ ઓગળીને લિક્વિડ થતી જાય એ રસી બહાર ના આવી શકે, એટલે ફરીવાર ભરાતી હોય અને આપણે ફરીવાર એસ્પિરેશન એટલે કે રિપીટેડ એસ્પિરેશન કરવું પડતું હોય, એટલે એવા કેસની અંદર આપણે પિક્ટેલ કેથેટર ઇન્સર્ટ કરતા હોઈએ. તો મિત્રો આપણે આ પિક્ટેલ કેથેટર ઇન્સર્શન ફોર લીવર એબસેસ એટલે કે લીવર એબસેસમાં કઈ રીતે રસી કાઢવી એનો વિડીયો જોયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો તથા બીજા ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને પસંદ કરો જેથી કરીને આ પ્રકારના એજ્યુકેશનલ વિડીયો મળતા રહે. થેન્ક યુ.